કે સંદર્ભ આપણે શું સમજવાનું છે નમૂનાના પત્રો એટલે કે સંદર્ભ માટેનો વિનંતી પત્ર પરંતુ કઈ બાબતનો બાબતનું વિનંતી પત્ર છે સંદર્ભ મોકલી આપવા કઈ બાબતનો સંદર્ભ છે આપણે જોઈએ સૌંદર્ય કોસ્મેટિક રાજ કોમ્પ્લેક્ષ નવા રોડ વડોદરા સત્યાવીસમી માર્ચ નવ વધુ નોવેલ સ્ટોર ઝાંઝર બજાર સંતરામ રોડ નડિયાદ વિષયમાં સંદર્ભ મોકલી આપવા બાબત અંગે જણાવતો પત્ર અને શ્રી સંબોધન શ્રીયુક્ત શું કહે છે એમાં કે વીસમી માર્ચ બે હજાર સોળ બરાબર સત્યાવીસ તારીખે લખે છે એની પહેલાં આગળ વીસ તારીખે લખી દીધો છે પત્ર કે અમારી પેઢીને મોટા મોટા જથ્થામાં સૌંદર્ય પ્રસાધન અને કોસ્મેટિકની વિવિધ વસ્તુઓ નો ઓર્ડર આપવા બદલ ખૂબ જ આભાર એ બાબતની નોંધ લીધી કે અમારા ઉપરોક્ત માલસામાન આપ પચાસ દિવસની શાખ ઉપર મેળવવા માંગો છો એટલે કેવો મેળવવાનો છે ઉધાર માલ મેળવવાનો છે બરાબર તો આપ અમારી સાથે આ પ્રકારનો વ્યવહાર પ્રથમ વખત કરતા હોવાથી કરતા હોવાથી વ્યાપારિક શિસ્તના ભાગરૂપે આર્થિક દરજ્જા અંગે વેપારી પેઢી તરીકેની માહિતી આપી શકે એવી કોઈ પણ વેપારી પેઢી અથવા તો બેંકનો સંદર્ભ આપવો જરૂરી બને છે તો આપણા તરફથી સંદર્ભ આપતો પત્ર મળ્યા પછી ઓર્ડર પ્રમાણે માલસામાન પહોંચાડવાનું શક્ય બનશે તો આપણા તરફથી સંદર્ભ તા પત્રની અપેક્ષા બરાબર આપનો વિશ્વાસુ માલિક એટલે શું કહે છે કે કે આપણે કોઈ પેઢી હોય બરાબર આપણી પાસે સામાન લેવા આવે પરંતુ આપણને એના વિશે કંઈ ખબર ન હોય અને વધારે પડતો માલ સામાન ઉધાર માગે તો આપણે કયા સંદર્ભમાં આપવો એટલે આ લોકો રેફરન્સ માગે છે બરાબર કાં તો કોઈકનું જામીનગીરીઓ લાવો અથવા તો બેંકનો સંદર્ભ આપો એટલે કે બેમાંથી એક વ્યક્તિનો સંદર્ભ આવે બરાબર તો એ લોકો શું કરે માલસામાન આપે એટલે કે છે કે તમે કોઈક વેપારી પેઢીનો લાવો અથવા તો કોઈક બેંકનો સંદર્ભ આવે એમાંથી ગમે તે એક વસ્તુનો આપો અમને પછી જ અમે તમને શું કરીશું સામાન તમારે કીધા પ્રમાણે મોકલી આપશું આવી રીતે સંદર્ભ જણા આપતો વિનંતી પત્ર છે બરાબર આ પત્ર ધ્યાન રાખજો ઘરે બરાબર વાંચજો એટલે સમ અને સમજજો પછી શું કહે કે સંદર્ભ મેળવવા માટે લખાયેલા વિનંતી પત્રનો જવાબ છે તો તમને ખબર ને નવ વધુ નોવેલ્ટી સ્ટોર્સ ઝાંઝર બજાર સંતરામ રોડ નડિયાદ બી બીજી એપ્રિલ મા છ મહિનામાં લખ્યો તો પછી હવે બીજો પાછો એપ્રિલ મહિનામાં મના મહિનામાં લખે છે બરાબર તો કે છે કે એમાં જણાવે છે કે અમે સત્યાવીસ માર્ચના રોજ આપને જણાવ્યું હતું તો કે વેપારિક શિસ્તના પાલન કરવામાં પણ અમે માનીએ છીએ તો કે અમે છેલ્લા દસ વર્ષથી સૌંદર્ય પ્રસાદની વસ્તુના વેચાણ માટે સંકળાયેલ છીએ તો અમારા આર્થિક દરજ્જાની માહિતી મેળવવા માટે આપ નીચે દર્શાવેલી પેઢી અને બેંકનો સંપર્ક કરી શકો છો એ લોકો દુકાનનું નામ આપે છે કે તમે અહીંયા જઈને જઈને તમે અમારા વિશે અમારો રેફરન્સ પૂછી શકો છો અને બેંકમાં એ લોકોનો ખાતા નંબર આપે છે નામ આપે છે કે તમે બેંકમાં જઈને પણ તમે અમારી તપાસ કરી શકો છો આ બે વસ્તુનું શું આપે છે બરાબર તો કે છે કે અમે આશા રાખીએ કે બેંક પાસેથી માહિતી મેળવ્યા બાદ તમે અમને માલ સામાન સત્વરે મોકલી આપશો એટલે શું કહે છે જો એક છે ને એ લોકો કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિકનું આપે છે એડ્રેસ સરનામું નામને બધું ગંજ બજાર સયાજોડ વડોદરા એક અનેક બેંક ઓફ બરોડામાં એ લોકોનું ખાતું છે એ ઘણું આપે છે પીજી રોડ શાખા ન નડિયાદ બરાબર એ બંનેનો રેફરન્સ આપે છે કે તમે હવે આમાં જઈને તપાસ કરો અને પછી અમને માલ સામાન આપજો બરાબર તો તમારે આ બે પત્રો શું કરવાના છે ઘરે આજે વાંચીને બરાબર તૈયાર કરજો તમને સંદર્ભમાં પૂછે છે તો આપણે આવી રીતે પત્ર લખવાના થાય બરાબર નવ ઉપર આવે એડ્રેસ અને સોલ્વે કોસ્મેટિકનું આંતરિક સરનામ મળે બરાબર તો ઘરે આટલું તૈયારી કરજો થેન્ક યુ નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ આપણે ચલાવશું